માન્યશ્રી પ્રવીણભાઈ માળી મને અધ્યક્ષશ્રી નાણાં શ્રી જે બજેટ લઈને આવ્યા છે એના આજે બીજા સત્રની અંદર બજેટની સામાન્ય ચર્ચા ઉપર હું મારા વિચારો રજૂ કરવા ઊભો થયો છું મને અધ્યક્ષશ્રી ઉર્જા વિભાગ જે એક એક પગલું લે છે પગલું અત્યારે બે હજાર સિત્તેરનું જે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ જે મિશન લાઈફનું મિશન રાખ્યું છે એટલે બે હજાર સિત્તેર સુધી આપણું કાર્બન ફૂટપ્રિન્ટ ઝીરો કરવા તરફ જે આગળ વધી રહ્યા છે એના માટે જો સૌથી મહત્ત્વનું કોઈ કામ વિભાગ કરતું હોય તો ઉર્જા વિભાગ કરી રહ્યું છે અને સારી રીતે કરી રહ્યું છે એનો મને આનંદ છે એ ચાહે કાર્બન ન્યુટ્રલ કરવાની વાત હોય ચાર કાર્બન નેગેટિવ કરવાની વાત હોય કાર્બન ક્રેડિટની વાત હોય તમામ બાબતોની અંદર એ કામ અત્યારે કરી રહ્યું છે આમ ઘણી બધી બાબતો ક્લાઇમેટ ચેન્જની આવે છે પણ આ કાર ક્લાઇમેટ ચેન્જની અંદર સૌથી મહત્ત્વનું પાસું કોઈ વિભાગ કામ કરતું હોય તો એ વિભાગ કરી રહ્યું છે ઉર્જા વિભાગ અને હું એક ખેડૂતનો દીકરો છું એટલે કૃષિ ક્ષેત્રે જોડાયેલું સૌથી વધારે મહત્ત્વનું ખેડૂતને જો કામ પડતું હોય તો એ ઉર્જા વિભાગ સાથે પણ પડતું હોય છે આજે પણ જ્યારે આ કલ્પના કરી કે ખેડૂતોને પાસઠ પૈસે અને સાહીઠ પૈસે વીજળી આપવી છે એ જે દિવસે નિર્ણય કર્યો ત્યારથી લઈને આજ દિન સુધી આઠ રૂપિયા કોમર્શિયલ વીજળી થતી હોય એ દિવસથી લઈને આજ દિવસ સુધી એક પણ રૂપિયાનો ખેડૂતો માટે વધારો ન કર્યો હોય તો ઉર્જા વિભાગે નથી કરેલો એટલે જ્યારે અર્જુનભાઈ વાત કરતા હતા કેપિટલ એક્સપેન્ડિચર ઉપર આપણો ખર્ચ ન થતો હોય તો એ બાબત પણ દર્શાવે છે કે આપણે એટલા સંવેદનશીલ છીએ કે ખેડૂતો પ્રત્યે આટલી સંવેદના વ્યક્ત કરીએ છીએ એની પાછળ ઉર્જા વિભાગ કામ કરી રહ્યું છે એની પાછળ સબસિડી જઈ રહી છે એની પાછળ આપણા બજેટની અંદર એના માટે જોગવાઈઓ થઈ રહી છે માન્ય અધ્યક્ષશ્રી મને બે ચાર બાબતોની લઈને ખૂબ આનંદ થયો હું જ્યારે આનું કેસ સ્ટડી કરતો હતો કે રેસિડેન્શિયલ ઉપર સોલર રૂફટૉોપની જે ક્ષમતા આખા દેશમાં છે એ આખા દેશમાં જેટલી સોલર રૂફટોપ લાગ્યા એની બ્યાસી ટકા ક્ષમતા એ આપણા ગુજરાતમાં છે આપણા માટે આનંદની એ વાત છે આપણને એમ થઈએ કે ઉર્જા વિભાગ વધારે પૈસા ખર્ચતું હશે એટલે થયું તો હા એટલા માટે થયું છે મને અધ્યક્ષશ્રી પાંચ લાખથી વધુ કસ્ટમર આ સોલર રૂપટોપ પેનલનો ઉપયોગ ગુજરાતની અંદર કરી રહ્યા છે ને એની પાછળ ઊર્જા વિભાગે ત્રણ હજાર ને કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે એ પણ આનંદની વાત છે કે આટલો રૂપિયાનો વધારો કર્યો છે એટલા માટે આટલા ગ્રાહક આપણે જોડી શક્યા છીએ માન્ય અધ્યક્ષશ્રી બીજી એક મને જણાવતા આનંદ થાય કે આખા દેશની અંદર માથાડી તરીકે કોઈ યુનિટ વાપરે તો આખા દેશમાં બારસો યુનિટનો વપરાશ છે માથાદીટ વાર્ષિક જ્યારે ગુજરાતની અંદર એકલાની અંદર ચોવીસો યુનિટ માથાદીટ વપરાઈ રહ્યું છે તો આપણા માટે વાત છે કે ડબલ યુનિટ આપણે વાપરી રહ્યા છીએ માન્ય અધ્યક્ષ શ્રી કેટલી એવી બાબતો છે જે આપણે ગુજરાત ગૌરવ લઈ શકે જેમ કે મોઢેરાનું જે આપણું સૂર્યમંદિર છે મોઢેરા ગામને આપણે આખે આખું સોલર સિટી બનાવ્યું છે એ આખા દેશ માટે એક આપણે ગૌરવ લઈ શકીએ એ ઉર્જા વિભાગના લીધે આ થઈ શક્યું છે મને અધ્યક્ષશ્રી સોલર પાર્કની અંદર તો વાત કરીએ કે દિવસે ને દિવસે રોજ સમાચાર આવે કે આજે ગુજરાત સરકાર ઉર્જા વિભાગે આ જગ્યા ઉપર આટલા મેગાવોટનો પ્લાન્ટ નાખવાનું નક્કી કર્યું રોજે રોજ સમાચાર આવતા હોય પણ ક્યારેક ક્યારેક એવા પણ નેગેટિવ સમાચારો આવતા હોય છે કે આ તો કાર્યરત નથી ખાલી જાહેરાતો થાય છે આ જગ્યા કહી દીધું છે અહીંયા કંઈ ઠેકાણા નથી યોજનાના તો એ જગ્યા ઉપર મને કહેતા આનંદ થાય છે કે ધોલેરા સોલર પાર્કની અંદર ત્રણસો મેગાવોટ અત્યારે કાર્યરત છે એવી રીતે રાધા નેસડાની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર પણ છસો મેગાવોટથી ક્ષમતાથી અત્યારે આ પ્રોજેક્ટ કાર્યરત છે માન્ય અધ્યક્ષશ્રી એવી જ રીતે આપણે ટેવાયેલા છે ગુજરાત રેકોર્ડ કરવા માટે ટેવાયેલું છે માન્ય મુખ્યમંત્રી સાહેબ અને આપણા દિગ્દ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા રેકોર્ડ કરવા માટે ટેવાયેલા છે ત્યારે વિશ્વનો સૌથી મોટો સોલર વિન્ડ સોલર હાઇબ્રિડ પાર્ક એટલે વિન્ડથી પણ ચાલે અને સોલરથી પણ ચાલે એવો ત્રીસ હજાર મેગાવોટનો પ્લાન્ટ આપણા ગુજરાતની અંદર છે વિશ્વનો પહેલો પ્લાન્ટ છે આપણો આની પાછળ જે અર્જુનભાઈ જ્યારે કહેતા હતા કે આની પાછળ કેપિટલ એક્સપેન્ડિચરની અંદર વધારો ન થતો આ કેપિટલ એક્સપેન્ડિચર આ ઉર્જા વિભાગની અંદર વધારો થયો ત્યારે આપણે આ રેકોર્ડ કરી શક્યા છીએ મને દેખશ્રી એવી રીતે જ છેલ્લા બે વર્ષની અંદર એકસો છત્રીસથી વધુ સબસ્ટેશનો ઉર્જા વિભાગે મંજૂર કરી અને પોતાના બજેટની અંદર વધુ જોગવાઈઓ કરી ત્યારે રાજ્યના લોકોને આપણે સારી રીતે લાઇન એટલે કહેવાય કે વીજળી સારી રીતે આપી શકીએ એના માટે આ જોગવાઈઓ કરવામાં આવી છે એના માટે હું ઉર્જા મંત્રીશ્રીનો અને વિભાગનો આભાર વ્યક્ત કરું છું મને અધ્યક્ષશ્રી એવી જ રીતે આની પાછળ એકસો એંસી કરોડ રૂપિયાનો ખર્ચ કરીને આ તેરસોથી સત્ત સત્તર તેરસો ને સત્તર નવા ફીડરોને બાયફરગેટ કરીને કરવાનો નિર્ણય કર્યો અને એના માટે વધુ એકસો એંસી કરોડ રૂપિયા જે ફાળવ્યા છે એના માટે પણ રાજ્ય સરકારનો હું આભાર વ્યક્ત કરું છું માન્ય અધ્યક્ષશ્રી એવી રીતે છેલ્લા બે વર્ષમાં બાવીસો ત્રેવીસ કરોડ રૂપિયાના ખર્ચે કુલ એક લાખ ત્રીસ હજાર નવસો ને ત્રેસઠ નવી ખેતીવાડી વીજ જોડાણો આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે જે આવનારા સમયની અંદર એ ખેતી કરશે ખેતી કરીને આવક પોતાની ખેડૂત ઊભી કરી શકશે એના માટે પણ રાજ્ય સરકારનો હું આભાર વ્યક્ત કરું છું એના માટે આદિવાસી વિસ્તારની અંદર ખાસ કરીને આના માટે છસો ને અગિયાર કરોડ છસો અગિયાર કરોડ રૂપિયાના ખર્ચે એમને ત્યાં વિસ્તારની અંદર ખર્ચ થવાનો છે માન્ય અધ્યક્ષશ્રી એવી રીતે અનુસૂચિત જાતિ વિસ્તારોની અંદર એ જ બે હજારને ચોત્રીસ નવી નવા નવીન વીજ જોડાણો આપી અને સડત્રીસ કરોડના ખર્ચે નવા વીજ જોડાણો થવાના છે એ પણ આપણા માટે આનંદની વાત છે માન્ય અધ્યક્ષશ્રી એવી રીતે જ વીજ જોડાણના ફિક્સ ચાર્જની અંદર રાજ્ય સરકારે આમૂલ ઘટાડો કર્યો છે એટલે જે ફિક્સ ચાર્જ વધુ હતા એની અંદર ફિક્સ ચાર્જ વીસમાંથી ઘટાડીને સાડા સાત હોસ પાવર સુધી દસ રૂપિયા અને તેથી વધુ જો હોસ પાવર હોય તો પાંચ રૂપિયા કરવાનો જે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે એના માટે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું અને આના માટે ખેડૂતો માટે બસો ચોત્રીસ કરોડ રૂપિયાનો બજેટમાં જોગવાઈ કરી ત્યારે આપણે આની અંદર આ રાહત આપી શક્યા છીએ અધ્યક્ષ શ્રી અમારા નાણાં શ્રીએ એક સારો ખેડૂતો માટે નિર્ણય કર્યો છે આપણે જ્યારે આ સદનની અંદર પાણીની જ્યારે સૌ ચિંતા કરતા હોઈએ છીએ તો પાણી કાઢવાની અંદર જે સૌથી વધારે કાર્બન ઇમિશન થતું હોય ઉત્સર્જન થતું હોય પાણી નીચે જઈ રહેતા હોય ત્યારે નાણાં શ્રીને સૌ ધારાસભ્યો રજૂઆત કરી હતી કે આપણે જેટલું સરફેસ વોટર ઉપયોગ કરી શકીએ એ પાણીથી જો ખેતી કરીએ તો આપણને સારો ફાયદો થાય તેવું છે ત્યારે તુરંત જ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી વીસ દિવસની અંદર આનો નિર્ણય લઈ લીધો કે સરફેસ વોટર કોઈ ખેડૂત વાપરવા માંગતો હોય કે ચાહે નદીથી હોય નહેરથી હોય કેનાલથી હોય ખેત તળાવડીઓથી હોય કે પછી ડેમથી હોય કે ચેક ડેમથી હોય આ તમામ જગ્યાઓથી જો એ પાણી વાપરવા માગતો હશે ખેડૂત તો એને વધારાનું એક અતિરિક્ત કનેક્શન આપવાનો નિર્ણય આ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કર્યો એ તમામ ખેડૂતો માટે એક બહુ જ મોટો નિર્ણય છે તો આ જેટલું પણ આની પાછળ જે ખર્ચ થવાનો છે જે બજેટની જોગવાઈઓ જે કરી છે એના માટે હું આનંદની લાગણી વ્યક્ત કરું છું અને નાણાં શ્રી જે આ બજેટ લઈને આવ્યા છે એનું મારું પૂરું સમર્થન આપું છું